ઉપલેટા ખાતે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા પર્યાવરણ બચાવો અને પ્લાસ્ટિક હટાવો કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા દ્વારા જનજાગૃતિ માટે પ્લાસ્ટિક હટાવોના ઝુંબેશમાં કપડાં અને થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપલેટા નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ બચાવો અને પ્લાસ્ટિક હટાવો અંતર્ગત શાક માર્કેટમાં પ્રજાને કપડાં અને થેલીનું વિતરણ કરવાની સાથે સાથે પર્યાવરણ જળવાઈ રહે તે માટે જનતા બાગમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા સરકારે 5 જૂન થી 11 જૂન સુધી પર્યાવરણ સપ્તાહ ઉજવણી હાથ ધરેલ છે. એનો આજે 11 જૂન છેલ્લો દિવસ છે. સમાપનના ભાગરૂપે ઉપલેટા નગરપાલિકા દ્વારા પદાધિકારીઓ, પ્રમુખશ્રી, સદસ્યશ્રીઓ, ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને સાથે રાખી જનતા બાગમાં સવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરેલ હતો. એ પણ એક પર્યાવરણના બચાવવાનો એક પ્રયાસ હતો. બીજો અત્યારે કાર્યક્રમ ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સાકરણ ખાતે રાખેલો છે. આપણે શું જાણીએ છીએ કે પ્લાસ્ટિક છે એ સૌથી વધારે પ્રદૂષણ ફેલાવતું તત્વ છે. પ્લાસ્ટિક વપરાશ ઘટાડવા માટે જે પ્લાસ્ટિકના જબલા લોકોમાંથી વાપરવાની ટેવ છૂટે એ માટે નગરપાલિકા દ્વારા દાતાઓના સૌજન્યથી કાપડની થેલીઓ અંદાજે 500 જેટલી બનાવી અને આજરોજ અહીંયા શાક માર્કેટ ખાતે વિતરણનો કાર્યક્રમ હાથ ધરેલ હતો. એ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, સદસ્યશ્રીઓ, ગામના આગેવાનો સાથે રહી કાર્યક્રમમાં ભાગ લીધેલ છે. આ તબક્કે ઉપલેટા નગરપાલિકા ગામના નાગરિકોને અપીલ કરે છે કે પ્લાસ્ટિકનો વપરાશ કેટલો ઘટાડે, સાથે સાથે વેપારીઓને પણ અપીલ કરે છે કે 50 માઇક્રોનથી ઓછી જાડાઈના જબલાઓનો વેચાણ બિલકુલ ના કરે, જે કાયદાથી પ્રતિબંધિત છે.